राजकोट महानगर पालिका की ओर से राजकोट में बढ़ती जा रही ट्रैफिक की समस्या को सुलझाने के लिए एक अनोखा फैसला लिया गया है, जिसके तहत अब राजकोट शहर में 25 अलग अलग जगहों पर स्मार्ट पार्किंग व्यवस्था खड़ी की जाएगी। दरअसल स्मार्ट सिटी के तहत स्मार्ट पार्किंग व्यवस्था खड़ी करने का फैसला राजकोट महानगर पालिका की ओर से लिया गया है, जिसके तहत अब राजकोट के निवासी ऑनलाइन बुकिंग करवाकर अपने लिए पार्किंग में एक स्लॉट बुक कर पाएंगे। इसके साथ ही LED स्क्रीन्स भी रखवाए जाएंगे, जहां पर पार्किंग में जगह है या नहीं ये देखा जा सकेगा। वैसे राजकोट के म्यूनिसिपल कमिश्नर अमित अरोरा की ओर से 3 जगह जहां पर स्मार्ट पार्किंग खड़े किए जा चुके हैं उसका जायजा भी ले लिया गया है और जल्द से जल्द राजकोट में स्मार्ट पार्किंग व्यवस्था को शुरू करवा दिया जाएगा। अपना जो स्मार्ट सिटी प्रोजेक्ट है એમાં એક સેવોત્તમ પ્રોજેક્ટની અંતર્ગત આપણા એક સ્માર્ટ પાર્કિંગનો કોમ્પોનન્ટ છે, જેમાં સિટીના જુદા જુદા વિસ્તારમાં સ્માર્ટ પાર્કિંગ 25 જગ્યાએ વિકસાવવાનું જે તે વખતે ટેન્ડર કરીને નક્કી થયેલું હતું, એના પ્રૂફ ઓફ કોન્સેપ્ટ આપણે અત્યારે ચેક કર્યા છીએ એટલે અને પ્રોટોટાઇપ આપણે જોઈને અમુક સુધારા નાના મોટા કર્યા છીએ, પણ મોરઓરલેસ જે છે એને આપણે બીજી 25 જગ્યા પણ ઇમ્પ્લિમેન્ટ ઝડપથી કરવાનો પ્રયત્ન કરીશું। એમાં જુદી જુદી સુવિધાઓ આપણે આપીએ છીએ। ફોર એક્ઝામ્પલ, આપણે QR કોડ વાલો ઓટોમેટિકલી વોલેટથી બુક કરી શકીએ પાર્કિંગ। LED ઉપર અને એપ ઉપર આપણને પાર્કિંગની ખાલી સ્લોટ્સની જગ્યા મળશે। ઓટોમેટિક બૂમ બેરિયરથી એનો એક્સેસ કંટ્રોલ થાય છે। જે પેમેન્ટ છે એ કાર્ડ હોય તો, એપમાં વોલેટ હોય તો એના થકી થઈ શકશે। અને ત્યાં આપણે ઇલેક્ટ્રિક કાર્સ માટે 4 ચાર્જિંગ પોઈન્ટ્સ પણ પ્રોવાઈડ કરી રહ્યા છીએ। તો બહુ સારું એક ઇનિશિયેટિવ છે, જે આપણે ઉમ્મીદ કરીએ કે પાર્કિંગની જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવામાં થોડું સહભાગી બનશે। અલગ અલગ સ્ટેપ્સ એમાં, માણસ પહેલાં તો એપ ઉપર જોઈને એડવાન્સમાં બુક કરી શકશે સ્લોટ, અથવા ત્યાં જઈને ફક્ત ગાડીમાં બેઠા બેઠા સાઈડમાં બટન પ્રેસ કરીને એની સ્લિપ મેળવી શકશે, ઓટોમેટિક એની એન્ટ્રી થશે। પછી જ્યારે એ એક્ઝિટ થાય તો જો એપ હોય તો એ જે પોતાની સ્લિપ આવી હશે અથવા QR કોડ જનરેટ થયા હશે એ એક્ઝિટ પોઈન્ટ ઉપર સ્કેન કરશે, તો જેટલો એનો ડ્યુરેશન છે અને હયાત જે પાર્કિંગ પોલિસી મુજબનો ચાર્જ છે એ ઓટોમેટિક એના વોલેટમાંથી ડિડક્ટ થઈ જશે, અથવા એમાં કાર્ડથી અને ઇવન કેશથી ઓટોમેટિક પેમેન્ટની સુવિધા પણ છે। ચાર્જિસ જે આપણા હયાત અત્યારે છે એ રીતનું જ રહેશે। એ અત્યારે જે સિવિલ વર્ક જે છે એ આપણે કરીએ છીએ અત્યારે, અને આપણે બને એટલું વહેલું એને શરૂ કરવાનો પ્રયત્ન કરીએ। એમાં અમુક નાના મોટા સુધારા છે જે અત્યારે જે ડેમો માટે પહેલી એક સાઇટ આપણે એજન્સીને આપી હતી એમાં નાના મોટા સુધારા છે, એ થશે એટલે નજીકના ભવિષ્યમાં આપણે શરૂ કરીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप Google Play Store और App Store से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।